દેવગઢભારિયા તાલુકાના પીપલોદ ગામમાં તલાટીની બલ્લે બલ્લે રુદ્ર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 6 દુકાનો સીલ કર્યા પછી કાયદાકીય ગૂંચવણ કરીને રજાના દિવસે અંધારી રાત્રે દુકાનોના સીલ ખોલાયા. દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામના બસ સ્ટેન્ડની બાજુમાં પેટ્રોલ પંપ આવેલ હતો. તે પંપને બંધ કરીને તે જગ્યા પર બિલ્ડર દ્વારા કાયદાની એસી કે તેસી કરીને બાંધકામ કરવાની મંજૂરી લીધા વગર જ ભવ્ય કોમર્શિયલ ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું કે જેમાં પાર્કિંગ કે સુવિધા પણ નથી કે નથી રેરા એક્ટનું પાલન કરવામાં આવ્યું. ત્યારે આ બિલ્ડિંગમાં 30 જેટલી દુકાનો બનાવવામાં આવી છે, જેમાં દુકાનો બિલ્ડર દ્વારા વેચી મારવામાં આવી, જેમાં કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરીને તંત્રને પડકાર ફેંકવામાં આવ્યો કે તંત્રની તાકાત નથી કે તેનું બાંધકામ કોઈ અટકાવી શકે. ત્યારે પીપલોદ પંચાયતે કાયદાનું પાલન કરાવવા ધોળા દિવસે દુકાનોને સીલ કરી. ત્યારે બિલ્ડર દ્વારા રાજકીય વગ અને રૂપિયાના જોરે રજાના દિવસે અંધારી રાત્રે તલાટી દ્વારા 6 દુકાનોને સીલ કરે આ સીલ ખોલી દેવાતા પંચાયત તંત્ર સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. તો શું સરકારી વગ અને રૂપિયાના જોરે ભારતના કાયદાને પણ હવે આવા બિલ્ડરો દ્વારા ખરીદી લેવામાં આવશે તેવી અનેક ચર્ચાએ લોકમુખે જોર પકડ્યું છે. મારું નામ બાબુભાઈ ફુલાભાઈ. શેનો હોદ્દો છે તમારો? મારો હોદ્દો છે સરપંચ. સગાજી, આ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ને પીપલોદ ગામમાં સીલ મારવામાં આવ્યો હતો 22 જાન્યુઆરી અને ખોલી દેવામાં આવ્યું છે, એ બાબતે શું કહેશો? એ બાબતે ઉપલા અધિકારી કોઈ પૂછતા કરીને ખોલ્યું છે કે શું છે તે મારી જાણ મુજબ, મારી જાણ બહાર છે. તો તમે જે દિવસે સીલ માર્યું હતું ત્યારે તમે કીધું હતું કે આજે સીલ મારવામાં આવ્યું છે એ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, નગર નિયોજનનો નકશો નથી મૂકવામાં આવ્યો જેના લીધે સીલ મારવામાં આવ્યું છે, તો શું એ બધી પૂર્તતા કરી દેવામાં આવી છે? તલાટીએ આ ટીડીઓના હુકમથી ખોલ્યું છે તો કદાચ તેમને આ પુરાવાનો કદાચ પૂર્તતા કરી અને કદાચ કર્યો એ મારી ખ્યાલ બહાર છે. શું તમે આ બાબતે કઈ જાણ કરવામાં આવી નથી તલાટી દ્વારા? ના, તલાટી દ્વારા મને જાણ કરવામાં આવેલ નથી. રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષમાં ચાલતી વ્યવસાયવેરા નોંધણી તથા ફાયર સેફ્ટીના સાધનો વિનાની દુકાનો હોય માત્ર 6 દુકાનોમાં સીલ મારવામાં આવ્યું હતું. સીલ ફરી ખોલવામાં આવ્યું, એમાં પૂર્તતા કરવામાં આવી છે બિલ્ડર દ્વારા? જી હા, ત્યાંના વેપારીઓ તથા બિલ્ડર દ્વારા આગાહી માટેની અરજી રજૂ કરવામાં આવી છે તથા જે વેપારીઓ છે તેમને ફાયર સેફ્ટીના સાધનો ત્યાં સ્થળ પર લગાવેલા છે અને વ્યવસાયવેરાની નોંધણી માટે કાગળોની પૂર્તતા કરેલ છે, રજૂ કરેલ છે. જે તમે નોટિસ પાઠવી હતી પંચાયત દ્વારા એમાં એવું લખ્યું છે કે જે પરમિશન બાંધકામની આપવામાં આવી હતી એના નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું છે. 40-60નો જે રેશિયો છે એ છોડવામાં નથી આવ્યો, પાર્કિંગની જગ્યા છોડવામાં નથી આવી અને કોમન પ્લોટ છોડવામાં નથી આવ્યો, લેઆઉટનો નકશો નગર નિયોજનનો નકશો નથી, એ બાબતે શું કહેશો? બિલ્ડરને અગાઉ સરપંચશ્રી તથા પંચાયતના સભ્યોએ સાથે મળી બાંધકામ બંધ કરવા માટેની એક અરજી આપવામાં નોટિસ આપવામાં આવેલી હતી. આ નોટિસના આધારે તેમણે ખુલાસો રજૂ કર્યો હતો કે તેમના બાંધકામમાં 40% જે જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે એ એમણે ખુલાસામાં રજૂ કરેલું હતું તથા લેઆઉટ પ્લાન જે એમણે લેઆઉટ પ્લાન રજૂ કર્યો છે એ લેઆઉટ પ્લાનમાં 15 મીટરની જગ્યામાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરવાનું થતું નથી. તેમાં બિલ્ડર દ્વારા 2 સીડી મૂકવામાં આવેલ છે જે પ્રમાણમાં હોય યોગ્ય નથી. તો એ જે પૂર્તતા થયા વગર સીલ ખોલવામાં આવ્યું તેવું જોવાયું છે પંચાયત ધારામાં કલમ નંબર 104 તથા 105માં સીલ મારવા માટેની કોઈ જોગવાઈ છે નહીં. તેમાં વડી કચેરીના અધિકારીઓ તથા કોઈ કોર્ટના હુકમથી દુકાનોને સીલ લાગી શકે છે. જે નકશો બિનઅધિકૃત જાહેર થાય કે યોગ્ય નથી પ્રમાણે જાહેર થાય એ માટે નગર નિયોજનની કચેરીમાં એક પત્ર લખી નકશાના બાંધકામ માટે માર્ગદર્શન માંગવામાં આવેલ છે. હાલમાં આજે 6 દુકાનો ચાલુ રહી છે, એમાં સીલ મારવા માટે ફાયર સેફ્ટીના સાધન લાગી ગયા હોય કોઈ કારણ રહેતું નથી તથા કોર્ટનો અથવા તો આગળની કોઈ કાર્યવાહી નકશામાં કોઈ ગેરરીતિ જો દેખાશે તો પંચાયત એના પ્રમાણે આગામી કાર્યવાહી કરશે. જે પંચાયત દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તમામે તમામ કાર્યવાહી સરપંચ દ્વારા કરવામાં આવી હોય તેવું જોવાઈ ગયું છે. તો જ્યારે સીલ ખોલવામાં આવ્યું ત્યારે તમે સરપંચના બાબતે જાણ કરી? હા, સરપંચ સાહેબે આ બાબતે મારું માર્ગદર્શન લીધું નથી તથા કલમ નંબર 104 અને 105માં સીલ મારવાની કોઈ જોગવાઈ નથી કે કોઈ વડી કચેરીનો હુકમ નથી સીલ મારવા બાબતે. જે સરપંચ સાહેબને જણાવ્યા છતાં તેમણે આ બાબતની કાર્યવાહી કરેલ છે. ફાયર સેફ્ટીનો મુદ્દો હોય આ બાબતને કોઈ વાંધો વિરોધ ઉઠાવ્યો નથી. તો આ શું કહેવા માગશો આ સીલ બાબતે? ક્યાંક ને ક્યાંક પંચાયતની ભૂલ છે કે પછી બિલ્ડરની ભૂલ છે? આ બાબતે બિલ્ડરની થોડી ભૂલ તૂટી દેખાઈ રહી છે કેમકે શરૂઆતમાં એમને નકશો મંજૂર કરાવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું, બાંધકામ અટકાવવાની નોટિસો પણ આપવામાં આવી હતી, તેમ છતાં તેમના દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી નથી જેથી પંચાયતે પોતે
નગર નિયુક્ત કચેરીનું માર્ગદર્શન. સરપંચ સાહેબ એવો આક્ષેપ કરી રહ્યા છે કે તલાટી સાહેબ દ્વારા મને પૂછ્યા વગર સીલ ખોલી દેવામાં આવ્યા છે, મને કોઈ જાણ. આ બાબત ખોટી છે. સરપંચ સાહેબ પાસે સીલ માર્યા બાદ એમની ચાવીઓ રાખવામાં આવેલી હતી, પરંતુ તે દિવસે બહાર હોય, શુક્રવારના દિવસે હાજર ન હોય, શનિવારના દિવસે તેઓએ ચાવી મોકલાવેલ હોય. મોડી સાંજે ચાવી મને મળતા જ એના સીલ ખોલવામાં આવેલ છે. પૂર્તતા થઈ કે બાકી છે? પૂર્તતા પ્રાથમિક દ્રષ્ટિએ પૂરતા થયેલી તેમ જણાઈ રહી છે. થયેલી છે. શું નામ? કમલેશસિંહ વડેલ. જે પીપલો પંચાયતમાં જે સીલ મારવામાં આવ્યું હતું એમાં શું હકીકત છે? ગ્રામ પંચાયત દ્વારા સીલ મારતા પહેલાં પોલીસ પ્રોટેક્શન માટે ભલામણ માટે અત્યારે પત્રથી જાણ કરી હતી, જેના અનુસંધાને અત્યારેથી પોલીસ સ્ટેશનને પોલીસ પ્રોટેક્શન માટે ભલામણ કરવામાં આવેલ છે. ત્યારબાદ ગ્રામ પંચાયતે કોઈ કાર્યવાહી કર્યા બદલનો લેખિતમાં અહેવાલ અત્યારે રજૂ કરેલ નથી. ગ્રામ પંચાયત દ્વારા સીલ માર્યા બાદ જે દુકાનદારો હતા એમણે અત્યારે અરજી કરી હતી કે એમને જે ગ્રાઉન્ડ પર સીલ માર્યા છે એની પૂર્તતા કરવા તૈયાર છે. એ અરજી અહીંયાથી ગ્રામ પંચાયતને ફોરવર્ડ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત એમના અધિકાર પર હતો યોગ્ય કાર્યવાહી કરવા માટે, અને ત્યારબાદ ગ્રામ પંચાયતે કોઈ કાર્યવાહી કરી હોય તે બાબતનો અત્ર અહેવાલ મળેલ નથી. દર્શન પટેલ, મુસ્તાક મફત, S9 ન્યૂઝ, દેવગઢ બારિયા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.